અરે તમારે મને ફરજિયાત કમેન્ટ કરવાના છે, હું જ્યારે આવી રીતે નિયમ તમને યાદ કરાવું ત્યારે. ચલો કયા પહેલા નિયમમાં શું વાત છે કમેન્ટ કરો. હા, ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ. ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ ક્યારે થયો પ્રારંભ? તો કે ભાઈ 16/3/1974. નિયમ બે માં શું છે? તો નિયમ બે માં છે વ્યાખ્યાઓ. નિયમ ત્રણ માં શું છે? તો કે ભાઈ અધ્યક્ષની સત્તા અને ફરજો. કમેન્ટ કરતા જજો. ચારમાં શું છે? હા, નિયમ ચારમાં શું છે? તો કે ભાઈ ચારમાં સચિવની સત્તા અને ફરજો. પાંચમાં શેની વાત કરી હતી? ચૂંટણી અંગેની કાર્યરીતિ. કોણ કરાવશે ચૂંટણી? બોર્ડના ચૂંટણી અધિકારી કોણ હોય? તો કે ભાઈ બોર્ડના અધ્યક્ષ. અધ્યક્ષ અથવા એમને નિમેલ વ્યક્તિ ચૂંટણી કરાવશે. બરાબર, ચૂંટણીની કાર્યરીતિ અધ્યક્ષ અથવા અધ્યક્ષે નિમેલ વ્યક્તિ ચૂંટણી કરાવશે. વેરી ગુડ. ચલો છ માં, તો કે બોર્ડની સમિતિઓ અને એની મુદત. બોર્ડની સમિતિઓ અને તેની મુદત કેટલી હોય? મુદત, તો કે મુદત સામાન્ય રીતે 2 વર્ષની હોય, પણ કઈ સમિતિની મુદત 3 વર્ષની હોય? 3 વર્ષની મુદત કઈ સમિતિની હોય? કમેન્ટ કરજો મને, કઈ સમિતિની મુદત 3 વર્ષની હોય? તમારે મને કમેન્ટ કરવાનું છે. નિયમ 7 શું કહે છે? કારોબારી સમિતિ. નિયમ 7 શું કહે છે? કારોબારી સમિતિ, ખૂબ જ મહત્વની સમિતિ. શાળાને મંજૂરી આપવાનો નિર્ણય અને રદ કરવાનો નિર્ણય. મંજૂરી આપવી અને રદ કરવી, આ નિર્ણય કોણ લેશે? કારોબારી સમિતિ. શાળાને મંજૂરી આપવી અને શાળાની મંજૂરી રદ કરવી, આ એનું મેઇન કામ છે કારોબારી સમિતિ. કઈ સમિતિની મુદત 3 વર્ષની? તો અભ્યાસ સમિતિ. અભ્યાસ સમિતિની મુદત કેટલી હશે? 3 વર્ષની. બરાબર, 7ની અંદર કારોબારી, 8માં પરીક્ષા, 8અમાં શૈક્ષણિક સમિતિ, 8બમાં અભ્યાસ સમિતિ અને 8ગમાં નાણાં સમિતિ. આપણને યાદ જ છે. તો નિયમ 9ની શું જોગવાઈ છે? કોમેન્ટ કરો મને, નિયમ 9માં શું જોગવાઈ છે? હા, નિયમ 9માં છે રજિસ્ટ્રેશન. નિયમ 9માં શું છે? તો કે ભાઈ માધ્યમિક શાળાનું રજિસ્ટ્રેશન. બરાબર, હવે તો ઓનલાઈન અરજી કરવાની હોય છે. કેટલી છે રજિસ્ટ્રેશન ફી? રજિસ્ટ્રેશનની ફી કેટલી છે મને કમેન્ટ કરજો. રજિસ્ટ્રેશનની ફી કેટલી છે? હા, ત્યાર પછી નિયમ 12માં શું જોગવાઈ છે કમેન્ટ કરજો. બરાબર, આપણે ત્યાં નિયમ 8ની અંદર કઈ સમિતિ છે? તો કે ભાઈ પરીક્ષા. નિયમ 8અમાં, તો કે ભાઈ 8અની અંદર શૈક્ષણિક સમિતિ. 8બમાં, તો 8બમાં અભ્યાસ. અને 8કમાં, તો 8કમાં નાણાં. હા, કેટલી ફી છે? 20,000. 20,000 પહેલા અને મંજૂરી મળ્યા પછી બીજા 20,000. પહેલા અને 20,000 પછી. હા, 11માં શેની વાત છે? પત્ર વ્યવહાર. અને 12માં શેની વાત છે? હા, 12માં પ્રવેશ. શેની વાત છે? બરાબર, પ્રવેશ, વિદ્યાર્થીઓનો પ્રવેશ. બરાબર, કઈ રીતે પ્રવેશ મળશે? ને વાલીની સહી કરાવીને ફોર્મ ને. બરાબર, સહી ના કરે તો શું કરવાનું? હા, 16માં હમણાં જ આપણે વાત થઈ હતી. શું વાત છે? વિદ્યાર્થી આરોગ્ય.
विद्यार्थी स्वास्थ्य अने आरोग्य सत्तर मा शेनी वात छे मने कमेंट करजो। विनियम सत्तर मा शेनी वात छे? आ सोळमा विद्यार्थी स्वास्थ्य अने आरोग्य नी वात करी छे, सत्तर मा शेनी वात करवामां आवी छे? हा शाळाना सत्रो रजाओ अने વેકેશન બરાબર, સત્તરમાં શાળાના સત્રો રજાઓ અને વેકેશન કેટલી રજાઓ? તો કે ભાઈ વેકેશન અને જાહેર રજાઓ કેનાથી વધવી ના જોઈ? વેકેશન અને જાહેર રજાઓ કેટલાથી વધવી ના જોઈ? 80થી વધવી ન જોઈ, 80થી વધવી ના જોઈ વેકેશન ને જાહેર રજાઓ। ચલો નિયમ 18 શું કહે છે? શિસ્ત બરાબર ને, નિયમ 18 માં શેની વાત છે? શિસ્ત ની વાત છે, ડિસિપ્લિન। નિયમ 18 માં શેની વાત છે? હા 80 દિવસ થી વધવી ના જોઈએ બરાબર। 18 માં શેની વાત છે? શિસ્ત ની વાત છે, વેરી ગુડ અરુણાબેન। ચલો નિયમ 19 માં શેની વાત છે કમેન્ટ કરજો। નિયમ 19 માં શેની વાત છે? શિસ્ત જાળવવાની જવાબદારી કોની હોય છે? શાળામાં શિસ્ત જાળવવાની જવાબદારી તો શાળાના વડાની બરાબર। શિસ્તની જવાબદારી કોની? શાળાના વડાની। હા 19 માં શેની વાત છે? તો શિક્ષક ભરતીની બરાબર, હા સ્ટાફ ભરતીની વાત છે અહીંયા। સ્ટાફ ભરતીના નિયમો બરાબર, 2011 ના નિયમ પ્રમાણે કેન્દ્રીયકૃત ભરતી ચલો 20 ની અંદર તો કે ભાઈ લાયકાત 20 માં શેની વાત છે? તો કે ભાઈ શિક્ષકોની લાયકાતો બરાબર, હા લાયકાતની વાત 20 માં કરી છે, એલિજિબિલિટી। નિયમ 21 શું કહે છે? હા 21 માં તબીબી તપાસ બરાબર ને, દર 2 વર્ષે તબીબી તપાસ કેટલા વર્ષે? દર 2 વર્ષે। 23 માં, 23 માં સર્વિસ બુક બરાબર, કયા નમૂના પ્રમાણે સર્વિસ બુક? સર્વિસ બુક નો નમૂનો કયો? એસબી નો નમૂનો કયો? તો નમૂનો 5 બરાબર। હા નિયમ 26 માં શેની વાત છે? 26 માં પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ, વેરી ગુડ। ચલો હા 26 માં પેન્શન અને પીએફ નમૂના 5 પ્રમાણે, પછી 26 માં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, 27 માં હા 26 માં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, 27 માં ઓકે ઓકે તબીબી તપાસમાં ટીચરની વાત છે એમને, હા અહીંયા તબીબી તપાસ ટીચરની છે, નિમણૂકથી 3 મહિને, ઓકે ઓકે નિમણૂકથી 3 મહિને
બરાબર અહીં દર બે વર્ષે નહીં પણ નિમણૂકથી ત્રણ મહિનાની અંદર તબીબી તપાસ. હા પછી 27માં હા ટીચરનું કરી નાખું ને, બરાબર ટીચરનું મેડિકલની વાત છે. ઓકે ચલો 27માં વર્તન અને શિસ્ત. બરાબર હા અહીંયા શિક્ષકોના વર્તનની વાત છે અને શિક્ષકોના શિસ્તની વાત છે. બરાબર 28માં હા શિસ્ત અને વર્તન કોનું? શિક્ષક અને સ્ટાફ, સમગ્ર સ્ટાફ, આચાર્ય બરાબર બધાનું. હા નમૂનો એસબી નો નમૂનો 4 બરાબર છે. એકવાર ફરીથી જોઈ લઈએ નમૂના. હા નવી નિમણૂક માટે 3 મહિને. ઓકે ઓકે 28માં ફરજો જોઈ હતી, 29માં ગેરહાજરી, 30માં રજાઓ, 32માં ઓકે ઓકે હા ફરજો, હાજરી ના કલાકો, બરાબર એમાં કેટલા કલાક શિક્ષણ કાર્ય, શિક્ષણ કાર્ય કેટલા કલાક? તો કે ભાઈ 27 કલાક તૈયારી સહિત. ખરેખર કેટલું? ખરેખર 21 કલાક. કેટલા કલાક હાજરી? 30 કલાક. રિસેસ સિવાયની. રિસેસ સિવાય 30 કલાક હાજરી. ચલો ઓકે ઓકે ચલો હા સર્વિસ બુકમાં નમૂનો 5 જ આવશે બરાબર. ઓકે ચલો નમૂનો ફરી એકવાર જોઈ લઈ. નમૂનો 1 શું હતો? નમૂનો 1 તો શાળાની માન્યતા માટેની અરજી. ફરી એકવાર નમૂના જોઈ લઈ બધા. માન્યતા માટેની અરજી નમૂનો 1. નમૂનો 2 શું હતો? નમૂનો 2 તો કે ભાઈ શાળા રજિસ્ટર, બરાબર શાળાની મંજૂરીનું રજિસ્ટર, શાળા માન્યતા રજિસ્ટર, બરાબર અધિનિયમ 32 મુજબ શાળા મંજૂરીનું રજિસ્ટર અધિનિયમ 32 મુજબનું. નમૂનો 3 શું હતો? માન્યતા પ્રમાણપત્ર. નમૂનો 4 શું હતો? તબીબી તપાસ. નમૂનો 5 શું હતો? નમૂનો 5 શું હતો? તો કે ભાઈ એસબી સર્વિસ બુક. નમૂનો 6 શું હતો? રજાના હિસાબનો નમૂનો. હા 6માં રજાના હિસાબનો નમૂનો. 7 શું હતો? છૂટા થવાનું પ્રમાણપત્ર. આઠ શું હતો? શિક્ષકનો ખાનગી અહેવાલ. અને 9 શું હતો? શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
આ નવ નમૂના આપણે ભણ્યા હતા, આપણે આ નવ નમૂના ભણ્યા હતા, આ આઠમા ખાનગી અહેવાલ. હવે તમારે મને નિયમ 32 ની અંદર શું ભણ્યા હતા કોમેન્ટ કરવાનું છે. ઓકે, ચલો, નવે નવ નમૂના આપણે યાદ કરી લીધા, નવે નવ નમૂના આપણને હવે યાદ છે. બત્રીસ મહત્વનો છે, કમેન્ટ કરજો. 32 ટ્યુશન, વેરી ગુડ દક્ષાબેન. ખાનગી ટ્યુશન કરવા નહીં, બરાબર, ખાનગી ટ્યુશન કરવા નહીં. 32 બહુ જ મહત્વનો નિયમ છે, ખાનગી ટ્યુશન કરવા નહીં, બરાબર, વેતનથી ના કરવા અને વેતન વગરે ના કરવા, બરાબર. ખાનગી ટ્યુશનની વાત કરી 32માં. ચલો નિયમ 33ની કમેન્ટ કરો. નિયમ 33માં શું જોગવાય છે કમેન્ટ કરો. હા, 32માં ખાનગી ટ્યુશન છે, 33માં શું જોગવાય છે કમેન્ટ કરો. હા, ટ્યુશન પર પ્રતિબંધ. હા, 33માં નોકરીની સમાપ્તિ, બરાબર, નોકરીની સમાપ્તિ માટેની શું જોગવાય છે. તો કે ભાઈ નોકરીની સમાપ્તિ કરવામાં આવે ને 5 વર્ષથી વધારે નોકરી હોય તો 6 મહિનાનો પગાર મળે, 5 વર્ષથી ઓછી નોકરી હોય તો, 5 વર્ષથી વધારે નોકરી હોય તો 6 મહિનાનો પગાર અને દર વર્ષે 1 મહિનાનો પગાર, બરાબર. આપણે બધી વાત કરી હતી એમાં. પછી નિયમ 34માં શું જોગવાય છે. હા, નિયમ 34માં શેની જોગવાય છે. હા, 33માં નોકરીની સમાપ્તિ. પણ તમને એવું પૂછું કે ભાઈ અધિનિયમ 33માં શું જોગવાઈ હતી, અધિનિયમ 33માં શું જોગવાઈ હતી કમેન્ટ કરો. તો અધિનિયમ 33માં શું જોગવાઈ હતી કમેન્ટ કરો. અધિનિયમ 33માં, અધિનિયમ 33માં શું જોગવાઈ હતી. હા, 34માં બીજી જગ્યા માટેની અરજી, બરાબર, બીજી જગ્યા માટેની અરજી. શાળા કોના થ્રુ, એટલે આચાર્ય થ્રુ મોકલવી શિક્ષકે, બરાબર, આચાર્ય થ્રુ મોકલવાની શિક્ષકે, અને આચાર્ય એ સંચાલક થ્રુ, બરાબર. હા, તો અધિનિયમ 33માં શું જોગવાઈ હતી, આ બહુ મહત્વનો છે અધિનિયમ 33. હા, શાળાનો વહીવટ રાજ્ય હસ્તક લેવો, કેટલા વર્ષ સુધી લઈ શકાય વહીવટ રાજ્ય હસ્તક. કેટલા વર્ષ સુધી રાજ્ય હસ્તક વહીવટ લઈ શકાય. હા, વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવો, કેટલા વર્ષ સુધી રાજ્ય સરકાર હસ્તક વહીવટ લઈ શકાય. કેટલા વર્ષ સુધી રાજ્ય સરકાર હસ્તક વહીવટ લઈ શકાય. ચલો, પછી 35 નંબર, છૂટા થવા માટેનું પ્રમાણપત્ર શેના નમૂના પ્રમાણે. નમૂના 7 પ્રમાણે, બરાબર. હા, 5 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી, વધુમાં વધુ 5 વર્ષ સુધી લઈ શકાય. ચલો, ત્યાર પછી 36 શું કહે છે. 35માં છૂટા થવાનું પ્રમાણપત્ર, બરાબર, નમૂના 7 પ્રમાણે અરજી મળ્યાથી. હા, છૂટા થવા માટેનું પ્રમાણપત્ર, વેરી ગુડ. ચલો, મૃણાલીબેન, વેરી ગુડ. કેતનભાઈ, અલ્પેશભાઈ, ચલો, 36 નંબરનો વિનિયમ શું કહે છે. વિનિયમ 36 કમેન્ટ કરજો. હરપાલસિંહ રેડી, ચલો. હા, તો 36માં આપણે શેની વાત કરી હતી, નિવૃત્તિની વય કેટલી રહેશે, 58 યર્સ. પટ્ટાવાળાની 60 યર્સ. બરાબર, 36માં નિવૃત્તિની વય. હા, પછી નિયમ 38માં શેની વાત કરી હતી,
हाँ 38 शनि बात करी थी, 37 रद छे, 38 में रेकर्ड अने रजिस्टर, बराबर। विद्यार्थी ना केटला हता, शाळा ना केटला हता अने स्टाफ ना केटला हता, शाळा ना 9, विद्यार्थी ना 8 अने स्टाफ ना 6, बराबर। रजिस्टरो नी बात करी थी नियम 38 में, हाँ केटला केटला हता, 9, 8 अने 6, शाळा ना 9, विद्यार्थी ना 8 अने स्टाफ ना 6। चलो 39 में शाळा अने होस्टेल नु निरीक्षण, बराबर। शाळाओ अने होस्टेल नु निरीक्षण माटे खुली राखवी, अधिकारी गमे त्यारे करी शकशे, सूचन करी शकशे, सलाह आपी शकशे, पत्रको अने माहिती मेळवी शकशे। चलो 42 में शुं हतुं, बहु महत्वनो छे नियम 42, मोस्ट इम्पोर्टेंट। तो ग्रांट इन एड कोड 1964 पर 1974 नो विनियमो प्रवर्तशे, बराबर। એટલે કે 64 પર 74 ના વિનિયમો છે, બરાબર। એટલે કે 22/4/1964 પર 16/3/1974 ના નિયમો છે એ પ્રવર્તશે, હા આ નિયમો પ્રવર્તશે, બરાબર છે। 42 નંબર, 43 નંબર, લઘુમતી સંસ્થાઓને અમુક નિયમો લાગુ પડશે નહીં, અમુક વિનિયમો લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે નહીં, અને લાસ્ટ નિયમ શું છે આપણો, લાસ્ટ 44, હા અહીંયા એવું કહેવાય કે ભાઈ 1974 ભારે, 1974 નું મહત્વ વધારે,